પરંતુ આઝાદી પછી નવી બંધારણીય વ્યવસ્થા અંતર્ગત રાજ સત્તાનો અમલમાં આવી પરંતુ ધર્મ નિરપેક્ષતાના નામે ધર્મ સત્તાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો આ ક્ષતિ પૂર્તિ કરવા માટે છેલ્લા બે અઢી વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતના સંત મહાપુરુષો દ્વારા કરવામાં આવેલા અથાગ પુરુષાર્થના ફળ સ્વરૂપે રાજ્યમાં રાજસત્તા સાથે ધર્મસત્તાનું માળખું તૈયાર કરી ધર્મસત્તાનું ગુજરાત મોડેલ ઘોષિત કરી દેવામાં આવેલ છે રાજ્ય સત્તા દ્વારા દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના રોજ ત્રિરંગો ધ્વજ લહેરાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે ધર્મ સત્તા દ્વારા પણ દર વર્ષે સત્યાવીસમી જાન્યુઆરીના રોજ ભગવો ધ્વજ લહેરાવી ધર્મ સત્તાક દિવસની ઉજવણી કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે તે પ્રમાણે આજે તારીખ સત્યાવીસ એક બે હજાર

હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટેની ભાવિ સમક્ષ પ્રસ્તુત કરી હતી સર્વ જાહેર ધર્મ સત્તા શા માટે હોવી જોઈએ કારણ કે આપણી જે પૂર્વની પ્રણાલી છે કે રાજાની સાથે એક ધર્મ સત્તા હતી રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી એ પ્રણાલી લુપ્ત થઈ કોઈ કારણોસર એ પ્રણાલી લુપ્ત થઈ તો આજે વંદના મંચ એટલે કે સાહેબના નેતૃત્વ હેઠળ સર્વ સંતો સપ્તર્ષિઓ બ્રહ્મસિંહો ધર્માચાર્યો અને સર્વ સાધુ સંતના નેજા હેઠળ આ સંસ્થાની એક સ્થાપના કરવામાં આવી અને પુનઃ આ જે અમારી પૂર્વની પ્રણાલી છે અમે એને પ્રસ્તુત કરીને રહીશું જેમ આપણે છવ્વીસમી જાન્યુઆરી ઉજવાય છે એવી જ રીતે સત્યાવીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની સ્થાપના થઈ એ માટે આજે પ્રથમ ધર્મ સત્તાક દિવસ શ્રી સત્યમ યોગ ધામ ખાતે સુરત ખાતે સર્વ સંતો મહાપુરુષોની હાજરીમાં આ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં કાર્યક્રમ શું હશે આગામી દિવસના કાર્યક્રમમાં સર્વ સંતોની રણનીતિને અનુસાર આગળના જે પણ કોઈ સનાતન ધર્મના જે પણ કોઈ અમારા સંતોની અથવા તો જે પણ કોઈ સનાતન ધર્મના પ્રશ્ન હશે એ પ્રશ્નનું સર્વાનુમતે અમે બધા એનો સ્વીકાર કરશું અને સાથે જો આદિ અનાદિ કાળથી આ દેશમાં સાથે ધર્મ સત્તા ચાલી આવી છે એના પ્રમાણ શાસ્ત્રોમાં છે ઇતિહાસમાં છે અને આ દેશની સંસ્કૃતિ જે છે એમાં પ્રમાણ છે કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા ભૂતકાળમાં હતી તો હવે પણ રાજ સત્તા સાથે ધર્મ સત્તાનું નિર્માણ થવું જોઈએ આ વિષયનો ઉદ્દેશ રાખી અને ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં હજારો સાધુ સંતોએ એક આંદોલન ચલાવ્યું છે હજારો સાધુ સંતો એક મંચ ઉપર આવ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર રાજ સત્તા સાથે ધર્મ સત્તાનું નિર્માણ ઓલરેડી થઈ ગયું છે